શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ ભૂથલી જાપાથી ફતેપુરા ચાર રસ્તા અને વારસ્ય આરટીઓ સુધીના ગેરકાયદે બનાવવામાં આવેલા આડેધડ શેડ લાવ્યો તથા દુકાનોના લટકણીયા પાલિકા તંત્રની દબાણ શાખાની બે ટીમો દ્વારા દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન ભરીને પાલિકા સ્ટોરમાં જમા કરવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન કોઈ અનિશ્ચય ઘટના ના બને એ માટે સતત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં પાંચ પાંચ વાર આ વિસ્તારમાંથી દૂર કરાયેલા દબાણો વારંવાર પુનઃ ગોઠવાઈ જતા પાલિકાના અધિકારીઓ સામે જાત જાતના સવાલો ઉઠ્યા છે ભૂતડી જાપા વિસ્તારથી ફતેપુરા ચાર રસ્તા થઈને છેક વારસિયા સુધીના વિસ્તારમાં અનેક ગેરકાયદે શેડ બનવા સહિત ખાણીપીની લારીઓ સહિત અન્ય અનેક લારીઓના દબાણો સહિત એક ગલ્લાઓ અને દુકાનદારોના લટકણિયાથી રાહદારીઓને આવન જાવનમાં ભારે અગવડ પડતી હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી જોકે પાલિકા તંત્રને દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો છેલ્લા કેટલાક સમયમાં પાંચથી છ વખત હટાવવામાં આવ્યા હતા આમ છતાં નજીવા સમયમાં જ તમામ દબાણો યથાવત ગોઠવાઈ જાય છે જો કે દબાણ કરનારાઓનું એવું કહેવું છે કે અમે નિયમિત રીતે પાલિકામાં વહીવટી ચાર્જ કરીએ છીએ છતાં પણ અમારા દબાણ હટાવી લેવામાં આવે છે આ વિસ્તારમાં ફરી એકવાર મોટા તંબુ શેડ લારી ગલ્લા તથા દુકાનોના લટકણીયા લટકતા હોવાથી પાલિકાની દબાણ શાખાની વિવિધ બે ટીમો વોર્ડ નંબર છ અને સાતમાં આજે સવારથી સ્થાનિક પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી વિસ્તારમાં બનેલા અનેક મોટા તંબુ શેડ સહિત લારી ગલ્લા પથારાના દબાણો સહિત ખાણીપીણીના ખૂમચા દબાણ શાખાની ટીમે હટાવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા લોકોનું કહેવું છે કે અગાઉ પાંચથી છ વાર આ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા પરંતુ દબાણ શાખાની ટીમ રવાના થાય કે તુરંત જ ફરી એકવાર દબાણો થઈ જતા હોય છે આ બાબતે સ્થાનિક અધિકારીઓની જવાબદારી બનતી હોવાનું પણ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે પાલિકા તંત્રની બે દબાણ શાખાની ટીમે વિસ્તારમાંથી એક ટ્રક જેટલો દબાણનો સામાન કબજે કરી પાલિકાના સ્ટોરમાં જમા કરાવ્યો હતો બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે આપણે ભોતરી જાપા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેડ ને બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે એ જ લોકો આવશે ને બધું ફરી આવશે ફરી પણ આવવા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી છે અને એના જપ્તા કરવામાં આવ્યા છે લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેરના એવું છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે ગોપાલભાઈ ભરવાડ